વનસ્પતિ આપણી આસપાસ કેવી હોય, જાડી હોય, પાતળી હોય, નાની હોય, મોટી હોય, અને બીજું કે એમાં વૃક્ષ કોને કહેવાય, છોડ કોને કહેવાય અને કુસુમ કોને કહેવાય, ત્રણ વસ્તુની વાત કરી હતી. આજનો ટોપિક છે તો એની અંદર આપણે પ્રકાર વિશેની વાત કરવાની છે. સાતકોટિકની અંદર જે આપણે કોષ્ટક બનાવ્યું હતું છોડનું, વૃક્ષનું અને ઝાડનું, એની વાત હતી. હવે સાતકોટ બેની અંદર પ્રકાર વિશેની વાત કરવાની છે કે ભાઈ પ્રકાર એ શું કામ કરે છે, તો એનાથી શું આપણને ફાયદો થાય, વનસ્પતિમાં શું કાર્ય કરે છે. તો એમાં એક પ્રવૃત્તિ કરવાની છે, એક કાચનો પ્યાલો લેવાનો છે. કાચનો એટલા માટે કે એની અંદર આપણને દેખાય, બાકી તમે સ્ટીલનો પ્યાલો લો કે ગમે તે પ્યાલો લો તો એની અંદરનો જે છે એ કંઈ દેખાશે નહીં, પાણી કે ધૂળ હોય કે પ્રકાંડ હોય એ. એટલા માટે કાચનો પ્યાલો લેવાનો છે, એની અંદર પાણી નાખવાનું છે એક તૃતીયાંશ ભાગનું પ્રાણ. એ પાણી નાખ્યા બાદ થોડીક લાલશાહી લેવાની છે. એ લાલશાહી લીધા બાદ એ લાલશાહી છે એ અમુક બે ત્રણ ટીપા છે એ ગ્લાસની અંદર જે પાણી છે તો એની અંદર નાખવાના છે. ત્યારબાદ આપણે એક છોડ લેવાનો છે, નાનકડો અમથો છોડ હોય એ છોડ લેવાનો છે. પછી એક આપણે બ્લેડની જરૂર પડશે. એ બ્લેડ લીધા બાદ એ આપણે જે છોડ છે એમાં જે પ્રકાંડ છે એ પ્રકાંડને આપણે બ્લેડથી કાપવાનો છે. ઉદાહરણ તરીકે પ્રકાંડ હોય તો એને આપણે બ્લેડથી કાપવાનો છે, એટલે પ્રકાંડના એના બે ભાગ પડી જશે. આપણે કેમ એક આખું સફરજન હોય એને ચીરી નાખો તો બે ભાગ થાય, તો એવી રીતે એ પ્રકારની આપણે બ્લેડથી કાપવાની છે એટલે એના બે ભાગ થશે. અને આકૃતિની અંદર આપણને જે આપેલું છે એ મુજબ સાતકોટ પાત મુજબ એને આકૃતિ મુજબ એ ગ્લાસની અંદર એને પ્રકારને મૂકવાનું છે. તો આપણને ખબર પડશે અમુક એક બે ત્રણ દિવસ જવા દો, પછી એટલે કે બીજા દિવસે તમે જોશો તો એનું અવલોકન કરો તમને શું પરિવર્તન દેખાશે. તો એની અંદર કોઈક ભાગ છે એ આપણને લાલ દેખાયો ખરા, બીજો પ્રકાંડ છે તો એ પ્રકાંડનો ભાગ છે એ આપણને લાલ કલરનો દેખાયો ખરા, તો એ તમે અવલોકન કરશો તો ખબર પડશે. તો આ જે પ્રકાંડ છે એ પાણીનું કે છે વહન કરે છે, લાલ કલરનું પાણી છે એ પ્રકાંડ સુધી પણ પહોંચે છે, એનો અર્થ એવો કે પાણીનું વહન કરે છે. અને આગળ કહે છે કે એ પાણીમાં ઓગળેલા ખનિજ ક્ષારો જે છે, ખનિજો એ પ્રકાંડમાં પાણી સાથે એ ઉપર પણ ચડે છે. આ રીતે એ પાણી છે એ પ્રકાંડમાંથી ધીમે ધીમે પાન સુધી અને ત્યારબાદ ફળફૂલ સુધી આપણને પહોંચતું જોવા મળે છે. તો એ વાત છે તો એની અંદર આપણને કરવા જોવા મળે છે. આગળ કહે છે કે પ્રકાંડમાં રહેલી સાંકળી નળિકા દ્વારા એ પાણી અને ખનિજ તત્વો છે એ પર્ણો અને અન્ય ભાગો સુધી આપણને પહોંચતા જોવા મળે છે. તો એ જે કંઈક આપણે કરી નાખ્યા બ્લેડ વડે, તો ત્યાંથી પણ એ બ્લેડના બે કટકા કર્યા પ્રકારના, છતાં પણ એ પ્રકાંડમાંથી એ પાણી છે લાલ કલરનું હોય કે ગમે તે હોય તો એ પાણી ધીમે ધીમે એ ત્યાંથી આગળ વધતું વધતું એ આપણને એ ખનિજ તત્વો છે એ પર્ણો એટલે કે પાન સુધી અને બીજા જે અન્ય ભાગો છે એના તરફ આપણને પહોંચતા જોવા મળે છે. તો આપણને આ એક ગ્લાસની વાત હતી. હવે આગળ કહે છે બીજી એક વાત છે કે એવી જ રીતે એક ગ્લાસ હતો તો આ વખતે હવે બે ગ્લાસ લેવાના છે. તો એની અંદર શું કરવાનું કહે છે, તો એમાં એવું કહે છે કે ભાઈ પહેલીને એવું થયું કે ભાઈ ચાલો એક સફેદ પુષ્પ લઈએ આપણે, તો એની સાથે મારે પ્રવૃત્તિ કરવી છે. ઓલું પ્રકાંડ હતું, પ્રકાંડ સાથે આપણે પ્રવૃત્તિ કરી હતી. હવે આપણે પુષ્પ લો એટલે કે ફૂલ, તો એની સાથે મારે પ્રવૃત્તિ કરવી હોય તો શું કરવાનું કહે છે, તો એ નંબરનો પ્યાલો છે તો એની અંદર પુષ્પ નાખવાનું અને એની પાછું એ પુષ્પ ધરાવતી ડાળી છે એની અંદર નાખવાનું. એ નંબરનો ગ્લાસ હોય તો એની અંદર આપણે એ કામ કરવાનું છે, એક ડાળી એ પુષ્પવાળી હોવી જોઈએ, એ કાચના પ્યાલેની અંદર નાખવાનું. જ્યારે બીજો એક પ્યાલો છે આકૃતિ 7x7 ની અંદર આપણને આપેલું છે, અને બીજો બી નંબરનો અને સી નંબરનો પ્યાલો છે તો એની અંદર એક ડાળી નાખવાની ફૂલવાળી. એક આખો એ નંબરનો ગ્લાસ એની અંદર પુષ્પવાળી ડાળી હશે, અને એક બી અને સી આ બંને કાચના ગ્લાસ તો એની અંદર પણ આપણે નાખવાનું છે. પણ એમાં
એ પ્રકારના કટ કરી એમાં એક ભાગ છે એ બી ગ્લાસમાં નાખવાનો અને બીજો ભાગ છે એ સી ગ્લાસની અંદર નાખવાનો. સેમ પ્રવૃત્તિ છે, ઓલા એક ગ્લાસની અંદર આપણે ટીપા નાખ્યા હતા. હવે બી નંબરનો ગ્લાસ છે તો એની અંદર લાલ શાહીના ટીપા બે ત્રણ નાખો, પછી સી ગ્લાસ છે તો એમાં વાદળી શાહીના ટીપા નાખો. તો આ એ નંબરનો ગ્લાસ હતો, તો એમાં તમે જુઓ શું પરિવર્તન થયું. અમુક દિવસ તમે જવા દો અને અમુક દિવસ પછી બીજા દિવસે તમે એનું અવલોકન કરો કે ભાઈ બી અને સી નંબરનો ગ્લાસ છે તો એની અંદર એક એક ભાગ છે એ બી માંથી આવ્યો હતો અને બીજો ભાગ હતો સી માં. એ બંને ભાગ છે એ પુષ્પ ઉપર જે પ્રકાંડ છે પ્રકાંડ સાથે ભેગું થાય છે અને બંનેની અંદર એ ફૂલ છે એ ફૂલનો જે રંગ છે એ રંગની અંદર પરિવર્તન થતું આપણને જોવા મળે છે. તો એ વાત છે એ આ એ બી સી એ આપણે ગ્લાસ હતો એની વાત કરી હતી કે એ રંગનો ગ્લાસ એમાં એક જ રંગ નાખો તો એક જ પરિવર્તન થશે. જ્યારે બી અને સી પ્રકાંડ એક છે પણ બે ભાગ પાડ્યા હતા તો આ બી અને સી આ બંનેનું ભેગું થઈ એ મિશ્ર થતું જોવા મળે છે એટલે એની અંદર પણ પરિવર્તન થતું જોવા મળે છે. તો આખી વાત હતી પ્રકાંડની હતી. તો નેક્સ્ટ ટોપિક છે એ આપણે આવતા ટોપિકની અંદર એના વિશે વધારે માહિતી સમજશું. તો આજનો જે ટોપિક છે એ આપણે શ્વાપોથી ચોપડીમાંથી એનું વાંચન કાર્ય કરવાનું છે. ત્યારબાદ આપણે આગળના ટોપિકની વાતો કરીશું. વસ્તુ